Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about the topic rolling mill for the subject Manufacturing Engineering 1, subject code 333-1901. So, સૌથી પહેલા rolling mill એટલે શું? એની ડેફિનેશન આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે બે વિરુદ્ધ દિશામાં ફરતા રોલરો વચ્ચેથી ગરમ કે ઠંડી ધાતુ પસાર કરવાની પ્રોસેસને રોલિંગ કહેવામાં આવે છે અને આ રોલરના દબાણને કારણે ધાતુમાં ડિફોર્મેશન થતું હોય છે. આ પ્રોસેસની અંદર જનરલી ધાતુની જાડાઈમાં ઘટાડો થાય છે અને લંબાઈમાં વધારો થાય છે, એટલે ધાતુના જરૂરી આડછેદના આકાર આ રોલિંગ પ્રોસેસથી મેળવી શકાય છે. હવે આપણે રોલિંગ મિલ જોઈએ. રોલિંગની અંદર હોટ રોલિંગ આવે છે અને કોલ્ડ રોલિંગ પ્રોસેસ આવે છે, જે આપણે આગળ જોઈ ગયા. હવે રોલિંગ મિલ જે છે એના પણ ફરીથી પાંચ પ્રકાર પડે છે. પાંચ પ્રકારની રોલિંગ મિલ હોય છે, જેમ કે 2 હાઈ રોલિંગ મિલ, 3 હાઈ રોલિંગ મિલ, 4 હાઈ રોલિંગ મિલ, એના પછી ક્લસ્ટર રોલિંગ મિલ, કન્ટિન્યુઅસ રોલિંગ મિલ અને સ્પેશિયલ મિલ. તો અહીંયા આગળ ફિગરમાં ફર્સ્ટ એટલે કે 2 હાઈ રોલિંગ મિલ દર્શાવેલી છે. હવે અહીંયા આકૃતિમાં જે રીતે દર્શાવ્યું છે એ રીતે બે રોલ એકબીજાની વિરુદ્ધ ડિરેક્શનમાં ફરતા હશે. ઉપરનું સપોઝ કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે તો નીચેનું ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરતું હશે અને એ એક સરખી ગતિથી ફરતા હોય છે. એમની વચ્ચેથી ધાતુના ઇંગોટને પાસ કરવામાં આવે છે, તેથી એના આડછેદમાં ઘટાડો થાય છે અને લંબાઈમાં વધારો થાય છે. જ્યારે રોલિંગ ફક્ત એક જ દિશામાં કરવાનું હોય ત્યારે વર્કપીસને એની મૂળ જગ્યા પર લાવીને ફરીવાર એનું રોલિંગ કરવામાં આવે છે, એટલે એક પાસ પૂરો થઈ જાય પછી ફરીથી વર્કપીસને અહીંયા લઈ જવામાં આવે છે અને ફરીથી પાછું એનું રોલિંગ કરવામાં આવે છે. તો એ પ્રકારના રોલિંગ મિલને 2 હાઈ પુલ ઓવર અથવા ડ્રેગ ઓવર મિલ કહેવાય છે, કારણ કે અહીંયાથી પુલ કરીને પાછું એને લઈ જવાનું હોય છે, એટલે પુલ ઓવર અથવા ડ્રેગ ઓવર મિલ કહેવાય છે. પણ જો રોલરની ફરવાની ડિરેક્શન જે છે એને ફેરવી નાખવામાં આવે, એટલે કે ઉપરનું એન્ટી ક્લોકવાઇઝ ફરતું હતું એની જગ્યાએ ક્લોકવાઇઝ ફરતું થઈ જાય અને નીચેનું ક્લોકવાઇઝ ફરતું હતું એની જગ્યાએ એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય, તો એ રીતે રોલરની ફરવાની ડિરેક્શન ચેન્જ કરી નાખવામાં આવે તો એને 2 હાઈ રિવર્સિંગ મિલ કહેવામાં આવે છે, કારણ કે જોબ જે છે તે પહેલાં આગળની ડિરેક્શનમાં મૂવ થશે અને પછી પાછળની ડિરેક્શનમાં જશે. આ પ્રકારની મિલનો યુઝ જનરલી ઇંગોટનું પ્રથમ રોલિંગ કરીને એમાંથી બ્લૂમ બિલેટ સ્લેબ કે અન્ય આકાર મેળવવા માટે થાય છે. આપણે આગળ જોઈ ગયા કે ઇંગોટ એટલે મોટો ટુકડો, એટલે એમાંથી નાના ટુકડા તૈયાર કરવાના છે, જેમ કે બ્લૂમ બિલેટ કે સ્લેબ, તો એ મેળવવા માટે આ પ્રોસેસનો યુઝ થાય છે. 2 હાઈ રોલિંગ મિલની અંદર ઘણો જ વધારે આડછેદનો ઘટાડો પોસિબલ નથી, કારણ કે એની અંદર વધારે લોડની જરૂર પડે છે અને વધારે લોડથી કોલ્ડ વર્કિંગ પ્રોસેસની અંદર વર્ક હર્ડનિંગ વધી જાય છે અને રોલર પર બેન્ડિંગ થાય છે, એટલે ફક્ત જ્યારે થોડો આડછેદમાં ઘટાડો જોઈતો હોય ત્યારે જ આ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. અહીંયા ફિગરમાં દરેક પાસ બતાવેલા છે, ફર્સ્ટ પાસ, પછી એને રિવર્સ કરીને પાછો સેકન્ડ પાસ લીધેલો છે અને ફરીથી પાછો ફોરવર્ડમાં થર્ડ પાસ લીધેલો છે. હવે એના પછી જોઈએ આપણે 3 હાઈ રોલિંગ મિલ. તો જેવું નામ છે તેવું અહીંયા આગળ 3 રોલ આપેલા હોય છે, એટલે એને 3 હાઈ રોલિંગ મિલ કહેવાય છે. એટલે કે આ મિલની અંદર ટોપ રોલ, મિડલ રોલ અને બોટમ રોલ એમ એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરતા રોલ હોય છે. બોટમ રોલ અને મિડલ રોલ વચ્ચેની જે ગેપ છે એ ગેપ કરતાં મિડલ રોલ અને ટોપ રોલ વચ્ચેની ગેપ જે છે એ ઓછી રાખવામાં આવે છે અથવા ઓછી એડજસ્ટ કરેલી હોય છે. સૌપ્રથમ પાસમાં ધાતુનો ઇંગોટ કે બ્લૂમ બોટમ રોલ અને મિડલ રોલ વચ્ચેથી પાસ કરવામાં આવે છે, એટલે અહીંયા આગળથી પાસ થઈ ગયા પછી એનો આડછેદ ઘટે છે અને ત્યાર પછી એ જે રોલ્ડ વર્કપીસ છે તેને ટોપ અને મિડલ રોલ વચ્ચેથી પાસ કરવામાં આવે છે, જેથી એના આડછેદમાં વધારે ઘટાડો થાય છે. આ રોલિંગ પ્રોસેસની પ્રક્રિયામાં પ્રથમ પાસ દરમિયાન રોલ્ડ પ્રોડક્ટ આગળની ડિરેક્શનમાં આગળ વધે છે, જ્યારે રિવર્સ એટલે કે બીજા પાસની અંદર વિરુદ્ધ ડિરેક્શનમાં આગળ વધે છે, એટલે એને બેકવર્ડ એન્ડ ફોર્થ રોલિંગ મિલ પણ કહેવામાં આવે છે. આ પ્રકારના રોલિંગ મિલમાં રોલની ડિરેક્શન
બદલવાની જરૂર પડતી નથી એટલે પાવરનો વપરાશ ઓછો થાય છે. આ મિલ ટુ હાઈ રોલિંગ મિલ જેટલી ફ્લેક્સિબિલિટી ધરાવતી નથી અને એ કોસ્ટલી હોય છે. આ પ્રકારની રોલિંગ મિલ વડે બ્લૂમ, બિલેટ, બીમ, એંગલ, ચેનલ, રેલ જેવા જુદા જુદા આકારોનું રોલિંગ કરી શકાય છે. એના પછી આવે છે ફોર હાઈ રોલિંગ મિલ. તો જેમ એનું નામ છે એ રીતે અહીંયા આગળ ચાર રોલર હોય છે. એની અંદર બે નાના ડાયામીટરવાળા રોલ હોય છે જેને બેકઅપ, જે નાના ડાયામીટરવાળા રોલ હોય છે તે વર્કિંગ રોલ કહેવાય છે. જ્યારે એની પાછળ એટલે કે એને સપોર્ટ માટે બીજા બે મોટા રોલ આપવામાં આવે છે જેને બેકઅપ કહેવામાં આવે છે. તો નાનો રોલ એટલે વર્કિંગ રોલ અને મોટા રોલ એટલે સપોર્ટ રોલ અથવા બેકઅપ રોલ કહી શકાય. આ પ્રોસેસની અંદર વર્કપીસ બંને રોલ વચ્ચેથી પાસ થાય છે અને વધારે પહોળાઈ ધરાવતા વર્કપીસ જેવા કે સ્લેબ છે, પ્લેટ છે, સીટ છે વગેરે આ પ્રોસેસની મદદથી તૈયાર કરી શકાય છે. આ પ્રક્રિયાને વર્કિંગ રોલ કરતું હોય છે. આની અંદર નાના વ્યાસવાળા વર્કિંગ રોલનું પ્રોસેસ દરમિયાન ડિફ્લેક્શન અટકાવવા માટે મોટા વ્યાસવાળા બે બેકઅપ રોલ રાખવામાં આવેલા હોય છે. એટલે બેકઅપ રોલ યોગ્ય સપોર્ટ પૂરો પાડીને વધારે પહોળાઈવાળા રોલ્ડ સેક્શન તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારની મિલમાં પણ વર્કિંગ રોલ વચ્ચેની ગેપ ઓછી કરીને તેની રોટેશનની ડિરેક્શન ચેન્જ કરીને બેક એન્ડ ફોર્થ રોલિંગ કરી શકાય છે. એના પછી આવે છે ક્લસ્ટર રોલિંગ મિલ. તો ક્લસ્ટર રોલિંગ મિલની ફિગર અહીંયા આગળ દર્શાવેલી છે. આમાં છ અથવા તો વધારે રોલનો યુઝ કરવામાં આવે છે. એમાં બે વર્કિંગ રોલ હોય છે અને બાકીના બીજા બધા બેકઅપ રોલ હોય છે. વર્કિંગ રોલ જનરલી નાના ડાયામીટરવાળા હોય છે એટલે કે એનો ડાયામીટર ઓછો રાખવામાં આવે છે અને બીજા બધા રોલનો ડાયામીટર એના કરતાં વધારે હોય છે. જનરલી આ પ્રકારની મિલનો એમ શું છે કે વધારે પહોળાઈ ધરાવતા રોલ્ડ સેક્શન તૈયાર કરવા હોય અથવા પાતળા શીટ મેટલ્સ તૈયાર કરવા હોય જેમ કે પતરા, તો એ તૈયાર કરવા માટે આ પ્રકારની મિલનો યુઝ થાય છે. અને આ પ્રકારની મિલ જનરલી કોલ્ડ રોલિંગ પ્રોસેસ માટે યુઝ થાય છે. એના પછી આવે છે કન્ટિન્યુઅસ રોલિંગ મિલ. તો જે પ્રમાણે નામ છે એવું જ આની અંદર કન્ટિન્યુઅસલી રોલિંગ થતું હોય છે. આ પ્રકારની મિલમાં એક સરખી વધારે ટુ હાઈ રોલિંગ મિલની ગોઠવણ કરેલી હોય છે. એમાં બધી ટુ હાઈ મિલ નોન રિવર્સિબલ મિલ વપરાય છે. એટલે કે વર્કપીસ એક મિલમાંથી નીકળીને તરત જ બીજીમાં અને ત્યાંથી નીકળીને તરત જ ત્રીજીમાં, ત્યાંથી નીકળીને તરત જ ચોથીમાં, એ રીતે આગળ વધતો જાય છે. વધારેમાં પ્રથમ મિલના રોલની ગતિ કરતાં બીજા મિલના રોલની ગતિ વધારે અને ત્યાર પછીની મિલને રોલની ગતિ એના કરતાં વધારે, પછી એના કરતાં વધારે, એ રીતે સ્પીડ સેટ કરેલી હોય છે. આ પ્રકારની મિલમાં દરેક ટુ હાઈ રોલિંગ મિલના રોટેશન સ્પીડનું કંટ્રોલિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રકારની મિલમાં પ્રોડક્શન ખૂબ જ ઝડપથી થાય છે એટલે ફક્ત માસ પ્રોડક્શન માટે જ આ મિલ વપરાય છે. એટલે જ્યાં આગળ માસ પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં આગળ કન્ટિન્યુઅસ રોલિંગ મિલનો યુઝ થાય છે. એના પછી આવે છે સ્પેશિયલ પ્રકારની મિલ. એમાં પણ પાછા બે ભાગ પડે છે. સ્પેશિયલ ટાઈપમાં એક યુનિવર્સલ રોલિંગ મિલ આવે છે અને બીજી પ્લેનેટરી રોલિંગ મિલ આવે છે. અહીંયા આગળ ફર્સ્ટ ફિગરમાં યુનિવર્સલ રોલિંગ મિલ દર્શાવી છે, જ્યારે સેકન્ડ ફિગરની અંદર પ્લેનેટરી રોલિંગ મિલ દર્શાવેલી છે. હવે યુનિવર્સલ રોલિંગ મિલમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોરિઝોન્ટલ અને વર્ટિકલ રોલ સંયુક્ત રીતે એક જ સ્ટેન્ડ પર ગોઠવેલા હોય છે અને આ પ્રકારની મિલમાં વર્ટિકલ રોલને લીધે પ્રોડક્શનની ધાર વધારે ચોકસાઈવાળી મળે છે. એટલે આ પ્રકારની મિલ જનરલી એચ કે આઈ સેક્શનવાળા બીમ અને ચોક્કસ ધારવાળા પ્લેટ વગેરેના પ્રોડક્શન માટે યુઝ થાય છે. એના પછી પ્લેનેટરી રોલ. તો અહીંયા આગળ ફિગરમાં જે રીતે દર્શાવ્યું છે એ રીતે આ પ્રકારની મિલની અંદર વર્કપીસને ફીલ્ડ રોલ વડે સપ્લાય કરવામાં આવે છે. એટલે કે ફીલ્ડ રોલ અહીંયા છેડા પર આપેલા છે એના વડે પ્લેનેટરી રોલિંગ મિલની અંદર ધકેલવામાં આવે છે, જ્યાં વર્કપીસનો ડાયામીટર અથવા તો આડછેદ ગતિને ધાતુની પાતળી સ્ટ્રીપ બને છે. પ્લેનેટરી મિલ પછી ટુ હાઈ અથવા ફોર હાઈ રોલિંગ મિલ
રાખવામાં આવે છે, જેને પ્લેનિશિંગ મિલ પણ કહી શકાય, જે સ્ટ્રીપની સપાટીને યોગ્ય સમતલવાળી બનાવે છે અને ત્યાર પછી કોઇલના ફોર્મમાં એકઠી કરવામાં આવે છે. આ પ્રકારની મિલમાં વધારેમાં વધારે 2 મીટરની પહોળાઈ સુધીની સ્ટ્રીપ તૈયાર કરી શકાય છે અને આ પ્રકારની મિલ મુખ્યત્વે હોટ રોલિંગ પ્રોસેસીસની અંદર યુઝ થાય છે અને આ પ્રોસેસમાં રોલની રોટેશનની ગતિનું નિયંત્રણ એટલે કે સ્પીડ કંટ્રોલિંગ ખૂબ જ અગત્યનું છે એમ કહી શકાય. થેન્ક યુ.